એક અંજાર શહેરના રહેવાસી અને પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ મેળવનાર મેહુલભાઈ દવે અને તેમના ધર્મપત્ની દ્વારા ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। અંજાર શહેરના એક શિક્ષક દ્વારા ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિની અલગ રીતે જ ઉજવણી કરવામાં આવી। અંજાર શહેરના એક જાગૃત શિક્ષક મેહુલભાઈ દવે કે જેમને ગુજરાત સરકાર દ્વારા પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ મળેલો છે। દેશના મહાનુભાવોના જન્મ જયંતિ નિમિત્તે આ શિક્ષકના ધર્મપત્ની તેમજ બે બાળકો અંજાર શહેર સ્વચ્છ રહે, સલામત રહે અને ભ્રષ્ટાચાર મુક્ત રહે તે માટે કાયમ રાજકીય નેતાઓ અલગ અલગ રીતે કામગીરી કરી ઉજવણી करता हुए छे, जेनी मीडिया द्वारा पण खास नोंध लेवामां आवती होय छे। तेवामां अंजार शहेरमां भारे वरसादने कारणे जूनी शाळा नंबर 17 नी सामे खूब ज मोटा खाडाओ पड़ी गया छे अने आ खाडाओमां पाणी भराई जता नाना मोटा अनेक वाहन चालकोना अकस्मात पण थई रह्या छे। आ बाबतनी अंजार नगरपालिका पासे अनेक वखत रजूआत करवा छतां पण नगरपालिका द्वारा कोई ज कार्यवाही करवामां न आवता आ शिक्षकना धर्मपत्नी शिल्पाबेने जाते स्वखर्चे आ खाडाओ पूरी તેમના નાના બાળકો દ્વારા કેક કાપી દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી, જેની કચ્છ અને ગુજરાતના મોટાભાગના મીડિયાએ નોંધ લીધી હતી। આજે પણ ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે મેહુલભાઈ દવે અને સાથે નાના બાળકો જીત ચાવડા, નિનાદ દવે, યુગ દવે અને માલ્યા ઠક્કરે અલગ જ રીતે શહેરના મધ્યમાં આવેલ તોરલ તળાવ સ્વચ્છ રહે, સુંદર રહે તે માટે તળાવના કિનારે સ્વચ્છતાના સૂત્રોચ્ચાર કરી રામધૂન બોલાવી ખૂબ જ સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ રીતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ભારત માતા કી જય। અંજાર શહેર સ્વચ્છ રહો, તોરલ સરોવર સ્વચ્છ રહો। આજે ગાંધી જયંતિ નિમિત્તે અમે ગાંધીજી બન્યા છીએ અને ઘડીઓ વધાવી છીએ અને અંજાર સ્વચ્છ રહે એવી શુભેચ્છા।